પાછું પડે જાય. અમારે એમ કે આટલી વાત તો કઈ દશા પાણી આવી જાય તો આયુર્વેદિક ક્યાં આવ્યું નહીં. હે પાછી હોય ગઈ ક્યાં મેલીશ આપણે એટલે આપણા માટે એકલા દૂધ નહીં એમાં પાણી આવે જ નહીં. અચ્છા પછી બાપુડી કાકા મામા મોટા બાપા દાદા એના માટે બારના દૂધ ચારના પાણી એ બાપુડી. પછી બાર ગામથી સગાવાલા આવ્યા અને બનાવવામાં આવે આઠના દૂધ ને આઠના પાણી. પછી આ સંતવાણી આવી હોય રામભાવ ભજન હોય અને બનાવવામાં આવે તો બાર ના પાણી ચાર ના દૂધ. આમ સાથે આમ માણા દેખાય નાયલો હે શું કીધું ભાઈ શેનો પૂજારી તો આ બધા તમે એને લાભ દેશો એને આભારી છે. અને એ પાછું દૂધ જે ઘરમાં ઉપરાય ઠીક છે બાકીનું કે મેળવીએ આપણે આ માટલામાં અને એની માથે મલાઈ થાય અને એ મલાઈ તારી માં ખાઈ જાય એ તો મેળ જ ન પડે ને કે આટલી મારી મહેનત નો હું લગ્ના એ મારી માં જ ખાય. ઓલી કે તારી માં ન ખાવા ન દઉં એ હું જ ખાઉં ના કે મારી માં જ ખાય અને બાજી પડ્યા બાજા તો 25-30 માણસ ભેગું થઈ ગયું. એમાં એક ડાયો માણસ હતો કોક અવલો લાકડાનું બળ્યો નહીં અને આવીને મીંડો ફોડવા એવો ખીજાણો ઓલો ભાઈ માટલાવાળો માનવતા છે. તમારા ભલા માણસ મારા માટલા પર પડી નાખ્યા એ ભલા માણસ તારામાં માનવતા છે કે ના શું છે તારી ભેહે મારું ખેતર ભેળવી નાખ્યું. હે તારી ભેહે મારું ખેતર ભેળવી નાખ્યું કે કાંઈ નથી રહેવા દીધું. એટલે ભલા માણસ મારે ભે નથી ખેતર ક્યાંથી ભેળવે તો કે કોડા ભે ન હોય ને દહીં નો જામે એમાં મલાઈ ન હોય. આખું ગામ ભેગું કરીને બેઠો હતો આને કહેવાય પ્રયોજન વિનાનો વિખવાદ. પ્રયોજન વગરનો વિખવાદ આને કહેવાય. સમજ્યા એમ ભગવાન કૃષ્ણચંદ્ર જ્યારે ગોકુળમાંથી મથુરા ગયા પધાર્યા ત્યારે આ ગોપીઓને કેવી સ્થિતિ થઈ એ એક ભક્ત કવિ સત્તાર સાંઈ લખ્યું છે કે ભજન આજથી 40 વર્ષ પહેલા ભજન કોઈક ભજનનું નામ લે ને ગામમાં તો અમુક માણસો તો ગોદડા ખંભે સીમમાં હુવા ભાઈ જાય. હામાં કોઈક મળે કે કાં ભાઈ શું આ ગોદડા ખંભે સીધા તો કે આ ગામમાં ભજન છે ને એટલે આવે આવો પ્રભાવ ભજનનો હતો. ને આજે તમે બધા જોઈ શકો છો કે ભજનના માથે લોકોનો કેટલો ભાવ થયો છે. પણ તેથી શું ભજનને કોઈ સમજવા નહોતા દેતા એ માટે એમાંય આવા યંગ લોકો કોલેજન છોકરા દીકરીઓ ભાઈઓ બહેનો એ ભજન તરફ જો કંઈ આકર્ષાય વળે એ બાજુ તો એને આકર્ષવા તો કેમ આકર્ષાય. ભગવાનનું નામ લેવો માળા ફેરવો તો ન ફેરવાય. સીતારામ કયો નમો નારાયણ કયો તો ન કહે. ઓમ નમો નારાયણ કોઈ કહે નહીં. સમજ્યા એટલે ભક્ત કવિ સત્તાર સાંઈ શું કીધું કે આમ કોઈ નમો નારાયણ નહીં કે સીતારામ નહીં કહે પણ હવે એનું એક આપણે ઉપાય ગોતી એવો ઢાળ ગોઠવીએ કે લોકોને એ છોકરાઓ દીકરીઓ બહેનોને ભાઈઓને એ તરફ આકર્ષણ થાય અને કાન ઉપર શબ્દ પડે તેને ખ્યાલ આવે કે કૃષ્ણ પરમાત્મા જેવી કોઈ અસ્થિ આ જગતમાં હતી ભારતમાં એ ભાવથી એટલે ખેંચાણ થયા વગર કોઈથી રહે જ નહીં. ખેંચાવું જ પડે એમાં હાલે જ નહીં છૂટકે જ નહીં. એ ટાઈમે ત્યાં એક રામશાળી હતી. રામશાળીમાં તમે સમજતા છો સમજો રામશાળીમાં ન સમજો. રામશાળી સાધુ સાહેબ શબ્દ છે.
बकरी ने राम साड़ी की ये बकरी ने धोई खप्पर में दूध लीधु अने एमां कई वनस्पति नाखी धूणा पर मूकी जराक वात।